नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्याभवन धोरण 6 गुजराती विषयना वीडियो तासमा हूँ आप सबनु स्वागत करूँ छू। मित्रों, गया वीडियो लेक्चर थी आपणे पाठ 11 एक जादू पत्र नी वार्ता एनी शुरुआत करी दीधी छे। लेखक डॉक्टर रतिलाल गोरीसाकर, साहित्य प्रकार हास्य कथा। मित्रों, ગુજરાતીની પાઠ્યપુસ્તક સાથે રાખો, ગુજરાતીની પાઠ્ય નોટ પણ સાથે રાખો, શબ્દાર્થ મારી સાથે તમે બોર્ડ ઉપરથી લખતા જાઓ અને ચોપડીમાં થી પાઠ સમજતા જાઓ। જે પાઠ બાકી હતો એની શરૂઆત આપણે કરીએ। મેનેજર દિગમૂળ બનીને ઘડી પત્ર સામે જુએ ને ઘડી निरंजन सामे जुए। मैनेजर दिगमूढ़ बनी ने शब्दार्थ आप लगता जसू दिगमूढ़ आश्चर्य चकित। मैनेजर दिगमूढ़ बनी ने એટલે કે નવાઈ પામીને ઘણી પત્ર સામું જુએ અને ઘણી નિરંજન સામું જુએ। એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ મળ્યું નહીં, એટલે એને નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે, વંચાયતની અક્ષર એટલા બધા ખરાબ। મેનેજરે ચશ્માના કાચ ઉતાર્યા, ચશ્માના કાચ બે ત્રણ વાર સાફ કરી જોયા અને કહ્યું કે તમને તો ખબર છે કે આજનો શો હાઉસફુલ છે, બધા જ પ્રેક્ષકો બેસી ગયા છે, જગ્યા જ નથી। હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું, ઠાવકાઈ એટલે ગંભીરતા। નિરંજને ગંભીરતાપૂર્વક કહ્યું, તમારી વાત સર બરાબર છે, કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો, તમે જરાક પણ ચિંતા ન કરો, હું કાકાને કહી દઈશ। આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો। આટલું કહીને મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો। મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા। મેનેજર થિયેટરના મેનેજર પાછા વિચારમાં પડી ગયા। આવા વિકટ પ્રશ્નોનો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું। વિકટ, મુશ્કેલ, આવા વિકટ પ્રશ્ન એમની આજ સુધીની કારકિર્દીમાં ક્યારેય નહોતો આવ્યો એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું, દેખાતું હતું કે એવો મૂંઝવણમાં છે મેનેજર। ઉભા રહો, હું બે એક્સ્ટ્રા ચેર્સ, અંગ્રેજી શબ્દ આવશે ને લખવાના એક્સ્ટ્રા, એનું ગુજરાતી થશે વધારાની, અને ચેર્સ એટલે ખુરશીઓ, હવે લેખકને કહે છે મેનેજર, નિરંજનને કહે છે કે હું બે વધારાની ખુરશીઓ તમારા માટે મુકાવી દઉં, કહીને એમણે ઘંટડી મારી। પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે। મેનેજરે પછી ઘંટડી મારી, ઘંટડી મારતા જ પ્યુન આવ્યો, પ્યુનને કહ્યું કે આ બે ભાઈઓને બાલ્કનીમાં બેસવાની બે વધારાની ખુરશી મૂકી આ। જી સાહેબ, કહી પટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો, હું તો સ્તબ્ધ બની ગયો હતો। નિરંજન ટીખડી હતો, બીજાને પજરવા ના જાત જાતના નુસખા તે શોધ રહ્યા કરતો। નિરંજન આવો ટીખડી સ્વભાવ, બીજાને હેરાન કરવું એને ખૂબ ગમતું, નુસખા નુસખા એટલે યુક્તિ, બીજાને પજવવાની યુક્તિ કર્યા જ કરતો નિરંજન।
પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. આજે જે એને સાહસ કર્યો એ અનુપમ હતું. અપ્રતિમ લખજો, એનું અનુપમ. આજે જે એને સાહસ કર્યો ખૂબ જ સુંદર અનુપમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. કે જોયું ને, હું કેવો મેનેજરને ઉલ્લું બનાવી દીધું અને આપણને કેવા પિક્ચર જોવા મળ્યું એ પણ મફતમાં. વિજયથી હાસ્ય કરે છે. ઇન્ટરવલમાં પટાવાળો ફરી આવે. ઇન્ટરવલ લખજો મારી સાથે, વિરામ. ઇન્ટરવલ એટલે વિરામ, બ્રેક. પિક્ચર જોતા જોતા ઇન્ટરવલ પડે ટોકીસમાં, ટોકીસમાં બ્રેક પડ્યો, વિરામ પડ્યો, તે પટાવાળો પાછો પેલા બે જણાને બોલાવવા આવે છે. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. પટાવાળાએ લેખકને અને નિરંજનને કહ્યું, તમને બેઉને સાહેબ બોલાવે છે. આ સાંભળી કે તો લેખક ખૂબ ગભરાઈ ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો આપણું શું થશે. નક્કી આપણે પકડાઈ ગયા, આપણી પોલ પકડાઈ ગઈ, હવે આપણે પોલીસને હવાલે જ કરશે, આપણું હવે શું થશે. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે. લેખકે નિરંજનને કહ્યું કે મામલો એટલે હકીકત. ગંભીર જણાય છે, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું, આપણે નથી જવું. ક્યાં પોલીસમાં પકડાવી દેશે તો, પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું. હવે લેખકને નિરંજન કહે છે, અરે પોલીસમાં પકડાવી દે તો પોલીસમાં પકડાવી દે, પેલો પત્ર છે ને, પત્ર બતાવીને છૂટી જશું. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચાલેસો ને. મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું, ખૂબ વિવેકથી પૂછે છે મેનેજર કે આવો બેસો ચાલેસો ને, એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાકાઈથી પ્રત્યુત્તર આપ્યો. મેનેજર એમને આવકારે છે, આગળ આપે છે અને જવા માટે પૂછે છે. ત્યારે કહે છે કે એવી તકલીફ રહેવા દો, ખૂબ ઠાવકાઈથી પ્રશ્નનો જવાબ આપે છે નિરંજન. અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે. અરે એમાં શેની તકલીફ, ચા મેં મંગાવી લીધી છે. તમને ફિલ્મ જોવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર કહે છે કે ચા તો મેં મંગાવી દીધી છે, પિક્ચર જોવામાં તમને કોઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. હવે ગુરુ પાસેથી જેમ ચેહરો શીખી જાય એમ લેખક પણ શીખી ગયા. અને વાત્સલ્યપૂર્ણ, વાત્સલ્યપૂર્ણ, વાત્સલ્યપૂર્ણ એટલે વાહલભરી. આ નેત્ર એટલે આ પ્રતિ એટલે સામે. તે નિરંજન સામ, નિરંજન લેખક સામે જોઈ રહે છે. અરે વાહ મદદ સાહેબ, એ તો મારી ફરજ છે. મેનેજર કહે છે કે એમાં શું મદદ, એ તો મારી ફરજ હતી કે મેં તમારી બેને મદદ કરી. ચા પીવાઈ રહી, બે જણાએ ચા પીધી, લેખકે અને નિરંજન. અમે મેનેજરને નમસ્તે કહી બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. નમસ્તે કર્યા લેખકે અને નિરંજને મેનેજરે, અને જે અડધી પિક્ચર બાકી હતી એ જોવા માટે થિયેટરમાં ગયા. આ તે દિવસે રવિવાર હોવા છતાં
અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈ ને તે પણ મફત રવિવાર ટિકિટ પણ નહી અને પાછું હાઉસ તેમ છતાં મફતમાં પિક્ચર જોવા મળ્યું નિરંજનને અને લેખકને નિરંજને કહ્યું મજા આવી ને તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું અરે તે તો એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું ને હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે આ જાદુઈ પત્રથી થઈ જશે નિરંજન લેખકને કહે છે કે હવે આવું કોઈ પણ કામ હોય તો કહેજે આપણી પાસે જે આ જાદુઈ પત્ર છે એનાથી થઈ જશે એક પ્રસંગ પૂરો થયો હવે આ જાદુઈ પત્રનો બીજો પ્રસંગ આ જાદુઈ પત્રનો બીજી કઈ જગ્યાને કેવી રીતે ઉપયોગ કર્યો તે આપણે જોઈએ એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા એક મોટી કંપની ખૂબ જાણીતી કંપની એમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા મેં અરજી કરી હતી લેખકે પણ અરજી કરી 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યુ હતો 15 દિવસ પછી ઇન્ટરવ્યુ આ અંગ્રેજી છે ગુજરાતીમાં શું થશે શું ઇન્ટરવ્યુ ગુજરાતી થશે મુલાકાત 15 દિવસ પછી ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો લેખકને એમ થયું કે ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા છે તો લાવ આ જાદુઈ પત્ર હું લઈ જાઉં જે નિરંજન પાસે છે એ અને કંપનીના મેનેજરને મળું જ્યાં દેવદૂતો પણ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઈઓ દોડી જાય છે એ ઉક્તિ મેં ઘણી વાર સાચી ઠેરવી છે મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા કહ્યું લેખકે નિરંજનને કહ્યું કે મને પેલો પત્ર આપ મને કામ છે નિરંજને કહ્યું પત્ર આપવામાં તો કશો વાંધો નથી પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડશે હું તને પત્ર આપું એમાં કોઈ વાંધો નથી પણ તમે જો એનો ઉપયોગ કરતા નહીં આવડ્યો તો નોકરી તો નહીં મળશે પાછો ક્યાંક તું ભેરવાઈ જશે પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો મેં કહ્યું તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ હવે લેખકે નિરંજનને કહ્યું કે હું તારી સાથે રહું છું તારી સાથે રહીને મને હવે આ વિદ્યા આવડી ગઈ છે હું તારી સાથે રહીને હું શીખી ગયો છું કે આ પત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તું મારો ગુરુ છે અને હું તારો શિષ્ય છું ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ નિરંજને મને પત્ર આપ્યો પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો હેડ ઓફિસ હેડ ઓફિસના મુખ્ય કાર્યાલય નિરંજન પાસેથી પત્ર લઈને લેખક કંપનીના મુખ્ય કાર્યાલયમાં જતા રહ્યા મેનેજરના પીએ ને મે ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના દીક્ષિત ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું મેનેજરના પીએ એટલે અંગત મદદનીશ એને આ ચિઠ્ઠી મોકલાવી અને કહ્યું કે લાયન્સ ક્લબના દીક્ષિત ગવર્નરનો પત્ર લઈને હું આવ્યો છું અને મેનેજર સાહેબને મળવા માંગુ છું તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીમાં પાઠની આપણે સમજ મેળવી હવે થોડુંક જે પાઠ બાકી છે એ પાઠની સમજ મેળવવા માટે આવતા વિડિયો લેક્ચરમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો